નકલી ઘી ઝડપાયું છે. 495 કિલો બનાવટી ઘીનો જથ્થો ઝડપાયો છે. નકલી ઘીના વેચાણ ઉત્પાદન કરતા 66 એકમો સામે પણ કાર્યવાહી કરાઈ છે. અધધ કહી શકાય એવું 3 વર્ષમાં જુઓ કે 86.80 લાખનું આ નકલી ઘી ઝડપાયું છે. 495 કિલો બનાવટી ઘીનો આ જથ્થો ઝડપાયો છે. રાજ્યમાં 405 દવાઓ નમૂના ફેલ થયા છે. 3 વર્ષમાં 405 સેમ્પલ ફેલ થયાનો સરકારનો દાવો. 216 દવાઓ અન્ય રાજ્યોમાં બની હોવાનો ખુલાસો છે. 89 દવાઓનું ઉત્પાદન ગુજરાતમાં થયું તે પણ ફેલ છે. ઉત્પાદક પેઢીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નોટિસ આપી 27 ઉત્પાદકોના પરવાના સ્થગિત કરાયા છે. 28 ઉત્પાદકો સામે કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. હિતલ વર્ષે જોડાયેલા છે. હિતલ, એક તો ઘી પકડાઈ રહ્યું છે, દવા પકડાઈ રહી છે, સરકારે જે જવાબ આપ્યો છે એના એ જે અનેક સવાલ ઉભા કરી રહ્યો છે કે આટલું બધું મોટા પ્રમાણમાં ગુજરાતમાં નકલી પકડાઈ રહ્યું છે. જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે નકલી ઘી પકડાયું છે, ખાસ કરીને જોવા જઈએ તો એક દૂધના ઉત્પાદનમાં અને દૂધની બનાવટોમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે અને ગુજરાતની જે જેનાથી પ્રતિષ્ઠા વધી છે એ પ્રકારે દૂધ ઇન્ડસ્ટ્રી અને ફાર્મા ઇન્ડસ્ટ્રીનો બંનેનો સમાવેશ થાય છે, ત્યારે બંનેમાં નકલી વસ્તુનો જે પેદાશ થયો છે અને ગુજરાતને ક્યાંક ને ક્યાંક નામોશી અપાવે એ પ્રકારના આંકડા પણ સામે આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે રાજ્યમાં 405 દવાઓના નમૂના ફેલ થયા હોવાનો સરકારે પોતે સ્વીકાર કર્યો છે. છેલ્લા 3 વર્ષમાં જોવા જઈએ તો જે પ્રકારે સેમ્પલ ફેલ થયા છે તેના કારણે 216 દવાઓ અન્ય રાજ્યોમાં બનેલી હતી એ પણ વાતનો સરકારે સ્વીકાર કર્યો છે અને 189 દવાઓનું ઉત્પાદન ગુજરાતમાં થયું હતું એ વાતનો પણ સરકારે સ્વીકાર કર્યો છે અને એમાં આ નમૂનાઓ ક્યાંક ને ક્યાંક જે બનાવટી હતા અથવા જે કન્ટેન હતું એ કન્ટેનનો અભાવ જોવા મળતો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ઉત્પાદકો કારણ દર્શક નોટિસો આપવામાં આવી છે અને 27 ઉત્પાદકોના પરવાના પણ સ્થગિત કરવા સુધીનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના બિમલ ચુડાસમાના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે આ સ્વીકાર કર્યો છે. જી જનક, બિલકુલ બિલકુલ આભાર હિતલ. તો દવા હોય, નકલી ઘી હોય, મોટા પ્રમાણમાં જે પકડાયું છે ને આંકડા સરકારે આપ્યા છે. તો રાજ્યમાં છેલ્લા 3 વર્ષ